વકીલ છે, વ્યવસાય, આપ ત્રણેયનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ મારો સવાલ રુઝાનજી આપને રહેશે. લેડીઝ ફર્સ્ટ. મહિલાઓની જે આ સુરક્ષાનો મામલો છે, આપણે સાંભળ્યું આ ઘટના જોઈ અને ત્યારબાદ જે રીતે મહિલા આયોગની પત્રકાર પરિષદ પણ યોજાઈ, મહિલા આયોગે કીધું કે જે રીતે મેનેજમેન્ટની કમી છે, મેનેજમેન્ટમાં કોઈ પણ પ્રકારના સિક્યુરિટી રાખવામાં આવી નથી આ પીજી હોસ્ટેલમાં, અને પીજી હોસ્ટેલ કે જ્યાં મહિલાઓ એક ટેમ્પરરી સમય માટે રહેતી હોય છે, પરંતુ સુરક્ષિત માહોલ તો તેઓ પણ ઈચ્છે છે. અને આ જે ઘટના બની છે તેને વખોડી કાઢવા માટે મહિલાઓ આજે પીછેહટ નથી કરી રહી, પરંતુ આવી જ ઘટના બનતી રહેશે અને હવે તો વધારો થઈ રહ્યો છે. તમે એક સરસ ક્યાંનો વર્ડ બોલી રહ્યા છો, સરસ એટલે યુઆર હિટિંગ ધ નેલ ઓન ધ હેડ, કે ઘરમાં ઘૂસીને. પહેલા તો શું આપણે બહાર રસ્તા પર જે બીજે પ્રોબ્લેમ થતા હતા, હવે તો ઘરમાં ઘૂસીને. એટલે સોરી બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક પોલિટિસાઇઝ, પણ નાથી આપણા પોલિટિશિયન્સે ડાયલોગ કે ઘર મેં પહેલા ટેરરિસ્ટ માટે કે ઘર મેં ઘૂસ કે મારેંગે, એ તો થયું કે ના થયું અલગ વાત છે, પણ અત્યારે જે થઈ રહ્યું છે કે અમારે ઘરમાં ઘૂસીને બહેનોની છેડતી થાય છે, એક સત્ય થયું છે. હવે જ્યારે આપણે, મેં એમની પેલી સાંભળી તો નથી, શું કહેવાય, પ્રેસ કોન્ફરન્સ, પણ યસ એ મને એ એટલું સાંભળ્યું છે કે ભાઈ આપણે પેલા એ સાચવતી રાખવી જોઈએ, ઓલા સાચી વાત છે, બધાએ સાચવતી રાખવી જોઈએ, કોઈ ડાઉટ જ નથી એમાં, કોઈ વી આર અવર સેલ્ફ રિસ્પોન્સિબલ ફોર અવર લાઈફ, એમાં કોઈ ડાઉટ નથી. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આ છોકરી બિચારી બહારથી આવે છે, અને જ્યારે તમે સાચવતીની વાત કરો છો કે ભાઈ કેમેરા હોવો જોઈએ, રજિસ્ટર હોવું જોઈએ, વોચમેન હોવું જોઈએ, તો અત્યારે મારે એક ડાયલોગ મારો છે કે ભાઈ અત્યારે થોડા ટાઈમ પહેલાં તો બધા સોશિયલ મીડિયા પર લખતું મેં ચોકીદારું. તો ભાઈ તમે બીજા બધા જે આસપાસના લોકો જે છોકરો પોતાના જાતે ચોકીદાર કહે છે એ ક્યાં હતા, એક એક્ઝામ્પલ આપું. અને યુઝ્યુઅલી રુઝાજી, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ આ જે સમયની ઘટના છે ને, 12:05 આસપાસની ઘટના છે, અમદાવાદ શહેરમાં 12 વાગે આટલી વહેલા પબ્લિક ઊંઘતી પણ નથી, અને તેવા સમયમાં ઘરમાં એન્ટર કરે છે. અને બીજી વાત બેન, ઇમ્પોર્ટન્ટ કેમ, આપણે તો બધી 2 વાગ્યા સુધી તો બધી સુરક્ષિત છીએ, આપણે ગુજરાત તો સૌથી સુરક્ષિત દેશ એ છે, આપણે બધા સુરક્ષિત જ છીએ. એટલે આપણે જે બધા પોકલ દાવા, આ બધા જે દાવાઓ કર્યા છે ને, બધા પોકલ નીકળ્યા. હવે ઇમ્પોર્ટન્ટ વાત તો ખાસ જે કહેવા માંગુ છું કે જે આખો તમે આ સીન જોઈ રહ્યા છો, સીનમાં એવું આરામથી દેખાઈ રહ્યું છે કે આ જે ભાઈ છે એની ડેરિંગ જોઈ. ડેરિંગ કેમ થઈ, એની તમે બોડી લેંગ્વેજ જે કન્ફ્યુઝ નહોતો, ઇફ યુ સી બેન, હી ન્યુ વોટ હી હેઝ ટુ ડુ, એની ન્યુ હાઉ ભાગવાનું બી કઈ રીતે, અને અગર પકડાશે તેને ચિંતા બી નહોતી. તમે કરીએ જોયું જેટલું સીસીટીવીમાં તમે ગ્રેબ કરી શક્યા હોવ, તો એનો મતલબ કે આ ભાઈએ બીજે બી કર્યું છે. અનફોર્ચ્યુનેટલી ધ સોસાયટી હેઝ ફેલ્ડ અસ એન્ડ ધ સિસ્ટમ હેઝ ફેલ્ડ અસ. મને 2 મિનિટ બોલવા દેજો. સોસાયટી હેઝ ફેલ્ડ અસ કઈ રીતે, કે ભાઈ ઘરમાં છોકરી સાહેબ તો વધારે કહેશે કારણ કે ઇઝ અ ધીસ થિંગ, પણ ઘરમાં છોકરીઓ જ્યારે મમ્મી પપ્પાને કહે કે મને આને અને હેરાન કરી છે, તો મમ્મી પપ્પા એને નવડાવી દે, ચૂપ બેસાડી દે, કે આપણી ખાનદાનનું નામ બગડશે, એટલે બિચારી ચૂપ બેસી ગઈ. હવે હાઉ ધ સિસ્ટમ ફેલ્ડ અસ, કે કોઈક તમારા મારા જેવી હિંમત વાળી છોકરી, કારણ કે આપણે બધાને કહીએ સશક્ત, એટલે આપણે બી હિંમત કરીને બહાર આવીએ, હિંમત કરીને કોઈ માની લો બહાર આવી ગઈ, માર તો પહેલા પોલીસ સ્ટેશન જાય. પોલીસ સ્ટેશનમાં મારી જોડે બી થયું છે, મારો કેસ છોડો જુદો હતો, પણ મારો કઈ આવો બધો કેસ નહોતો, પણ તોય મને પોલીસ શીખવાડ આવે કે તમારું નામ બગડશે, આમ તમારે ધક્કા ખાવા પડશે, એટલે એ ત્યાં બિચારીની ફૂસકી થઈ ગઈ. ફેમિલી વાળા દબાવે કે આપણે ક્યાં આમાં પડવું છે. હવે માની લો હજી હિંમત થઈ, હજી એને વિચારીને કરી, તો જે થોડા ટાઈમ પહેલા પેલું એમએલએના નાટક જોયા, પોલિટિકલ પ્રેશર આવી જાય, મની પાવર આવી જાય, મસલ આવી જાય, એટલે વિચારી અને છેલ્લે કશું ના થાય. તો હવે અત્યારની તારીખમાં મને શરમ આવે છે બોલતા, પણ જ્યારે એક છોકરીને ફૂટબોલની જેમ રમાતી હતી ત્યારે બી આપણે કમોસમી રક્ષાબંધન કરી, તો હવે તો લોકો સમજશે ને કે આ ફૂટબોલની જેમ ભરાય તો એ રક્ષાબંધન થઈ ગઈ, તો મેં તો ખાલી અડબલા કર્યા છે, એટલે મારું તો કઈ નહીં થશે. આ બધા રીઝન, સો ધ સિસ્ટમ હેઝ ફેલ્ડ અસ એન્ડ ધ સોસાયટી હેઝ ફેલ્ડ. વેલ, હવે સામાજિક કાર્યકર્તાનું કહેવું છે કે સોસાયટી અને સિસ્ટમ